બંસિંહ આ જાણકારી કરતાં આખો કેસ મહ સમજવો ખૂબ મહત્ત્વનો છે યુવરાજસિંહે પાંચ તારીખે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં તેણે માહિતી આપી હતી કે ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડ ચાલી રહ્યો છે પરંતુ તેના પાંચ દિવસ અગાઉ જ યુવરાજે આ ડ જે ડમી ઉમેદવાર કાંડ હતો તેના પહેલાં એક તોડ કાંડ સર્જી નાખ્યો હતો જેમાં બે આરોપી પાસેથી એટલે કે જે ડમી કાંડના આરોપી હતા તેમની પાસેથી એક કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા તે વસૂલ કરેલા રૂપિયા બાદ તેનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું પાંચ તારીખની પ્રેસ છપાયા ત્યારબાદ કેટલીક હકીકત સામે આવી કે યુવરાજે આખા કેસમાં કંઈક ઓગણીસ એટલે કે થોડુંક ઉપર નીચે કરેલું છે જે માહિતી તેને મીડિયા સમક્ષ આપી તેના કરતાં વધુ માહિતી તેની પાસે હતી અને તે માહિતી તેને છુપાવી છે પોલીસે જ્યારે આ અંગે તપાસ હાથ ધરી ત્યારે યુવરાજસિંહ સહિત જે છ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો તેમાં કાનભા શિવુભા તથા અન્ય જે ત્રણ આરોપી છે રાજુ નામનો એક વ્યક્તિ છે આર કે અને અન્ય બે આરોપી વિરુદ્ધ આ ગુનો નોંધાયો અને તેમાં એ હકીકત સામે આવી કે યુવરાજે છેલ્લા ત્રણ દિવસ એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખમાં બે મિટિંગો કરી બંને મિટિંગની અંદર તેને એક વ્યક્તિ પાસેથી પંચાવન લાખ રૂપિયા એક વ્યક્તિ પાસેથી પિસ્તાલીસ લાખ રૂપિયા વસૂલ્યા છે આ વસૂલેલા રૂપિયાની જ્યારે પોલીસે ખરાઈ કરી તપાસ કરી ત્યારે સામે આવી કે રાજે એક કરોડ લીધા હતા અને તેમાંથી દસ ટકા રકમ દ્વારા કબજે લેવામાં આવ્યા છે સાથે જ વિક્ટોરિયા જે વિક્ટોરિયા પ્રાઇમ ઓફિસ હતી ત્યાંના એક સીસીટીવી ફૂટેજ પણ ડિલીટ કરવામાં આવ્યા હતા જેનું ડીવીઆર પોલીસે કબજે લીધું છે જ્યાં મિટિંગોનો દોર થતો હતો અને તે ઓફિસ હતી યુવરાજસિંહના શાળાની અને તે ઓફિસની બહારના જે સીસીટીવી ડિલીટ કરવામાં આવ્યા હતા તે રિકવર કરવા માટે હવે એફએસએલ ની મદદ લેવામાં આવી રહી છે એટલે કે જે યુવરાજ સિંહે ડમી ઉમેદવાર કાંડ બહાર પાડ્યો તેના પહેલા જે તોડકાણ સર્જો હતો તેને લઈ અને વધુ એક ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી જેમાં આજે યુવરાજની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તેના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે આ ગુનામાં છ આરોપી વિરુદ્ધ જે ફરિયાદ હતી તેમાંથી જે પોલીસે ચાર આરોપી છે તેને હસ્તગત કરી લીધા છે યુવરાજની સત્તાવાર ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે તો અન્ય ત્રણ આરોપી હસ્તગત કરી તેમની ધરપકડ માટેની પ્રક્રિયા પોલીસે શરૂ કરી છે જે આજે રાત અથવા તો કાલ સવાર સુધીમાં પૂર્ણ થશે એટલે કે જેમ ડમીકાંડની પોલીસ તપાસ કરી રહી હતી તેમ તેમ તોડકાંડમાં પણ એક બાદ એક નવા ખુલાસા થતા હતા અને તેના જ આધારે પોલીસે નવો ગુનો નોંધવાની ફરજ પડી હતી જી જીગ્નેશ સમગ્ર જાણકારી બદલ આભાર